નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે નિરાલી. વાત કરીશ સમાચારોની. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરના અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વરસાદ બાદની સ્થિતિનો તાગ મેળવ્યો છે. ત્યારે વરસાદ બાદની તેમજ લોકસભા ક્ષેત્રની પરિસ્થિતિની સમીક્ષા કરી વ્યવસ્થા તંત્રને જરૂરી સૂચનાઓ અને આદેશ આપવામાં આવ્યા. અમિત શાહે ચાંપતી નજર રાખી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંપ્રત સ્થિતિનું ચિત્તાર મેળવવામાં આવ્યું છે. તો આ સાથે જ વરસાદી પાણીના ઝડપથી નિકાલ થાય અને ગટરો સહિત રોડ રસ્તાઓના સફાઈ કામ ઝડપથી પૂર્ણ કરી જનજીવન સામાન્ય બને તે અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. અમિત શાહે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તો બીજી તરફ વહીવટી તંત્રને સૂચના આપી દેવામાં આવે છે. સફાઈ, ફોગિંગ, જરૂરી દવાઓનો છંટકાવ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે અને પરિસ્થિતિનો ચિતાર મેળવવામાં આવ્યો છે. અમિત શાહે ગાંધીનગર અને અમદાવાદની સ્થિતિનો તાગ મેળવ્યો હોવાની વિગતો અત્યારે સામે આવી છે. દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર અમદાવાદના સાંસદ અમિત શાહે પોતાના મતક્ષેત્રની વિશેષ ચિંતા વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘ તાંડવ બાદ રોગચાળો ઊભો થાય નહીં તે માટે અમિત શાહે સતત ચિંતા વ્યક્ત કરી છે અને દિલ્હીથી ડાયરેક્ટ અધિકારીઓ સાથે આદેશો આપ્યા છે અને અધિકારીઓ સાથે મિટિંગ કરીને સૂચનાઓ આપી છે. ગાંધીનગર સહિત અમદાવાદ તેમના સંસદીય મત વિસ્તારમાં જ્યાં પાણી ભરાય છે તેનો ફટાફટ નિકાલ કરાય. આ ઉપરાંત જે પાણી ભરાયેલા વિસ્તારો છે તેમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટેની ચિંતા વ્યક્ત કરી છે અને તે માટે અધિકારીઓને દોડતા કરી દેવામાં આવે છે. આપને ખાસ જણાવી દઈએ કે અમિત શાહે પોતાના સંસદીય મતક્ષેત્રની અંદર જે તારાજી સર્જાઈ છે અને આવનાર સમયમાં કોઈ રોગચાળો માથું ઉંચકે નહીં તેમજ સામાન્ય જનજીવન પ્રભાવિત ન થાય તે હેતુથી ફટાફટ કામ કરવાના નિર્ણયો કર્યા હતા. તો બીજી તરફ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને જિલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં એક મહત્વની બેઠક મળી હતી, જેમાં માણસા તેમજ કલોલમાં સફાઈ ઝુંબેશ અભિયાન હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે જ્યાં વીજળીના થાંભલા પડી ગયા છે, વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, રોડ તૂટી ગયા છે તેનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવાની સૂચના મેહુલ દવે તરફથી આપવામાં આવી હતી. કલેક્ટરના આદેશ બાદ માણસા તેમજ કલોલના વિસ્તારની અંદર સફાઈ અભિયાન તેમજ મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમિત શાહે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે. અમિત શાહે ગાંધીનગર અને અમદાવાદની સ્થિતિનો તાગ મેળવ્યો છે. આ સાથે જ વહીવટી તંત્રની સૂચના આપી દેવામાં આવી છે. વરસાદ બાદ લોકસભા ક્ષેત્રની પરિસ્થિતિની અમિત શાહે સમીક્ષા કરી છે. સાફ સફાઈ અભિયાન અત્યારે હાથ ધરવામાં આવ્યો છે. અમિત શાહે ચાંપતી નજર રાખી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રોગચાળો ન ફેલાય તેથી સફાઈનું કામ ઝડપથી પૂર્ણ કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તો વહીવટી તંત્ર અત્યારે યુદ્ધના ધોરણે કામે લાગી ગયું છે. અમિત શાહ દ્વારા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે સફાઈ, ફોગિંગ, જરૂરી દવાઓના છંટકાવ અત્યારે શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ચાંપતી નજર રાખીને વહીવટી તંત્રને જરૂરી સૂચના આપવામાં આવે છે. વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ છે. વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ ભાજપ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. કલેક્ટરને આવેદન પત્ર આપવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. 5 જણને આવેદન આપવાનું કહેતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા. પોલીસ સાથે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાનું ઘર્ષણ થયું. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવે તો અમને પોલીસ પકડી જાય છે, અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વડોદરામાં. ત્યારે અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવી વાત કરવામાં આવી છે.
જી બિલકુલ, થી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડોદરામાં અનરાધાર વરસાદ થતા જે પ્રમાણે જે પૂર જેવી પરિસ્થિતિનું જે નિર્માણ છે તે નિર્માણ થયું હતું, અને ત્યારબાદ જે વડોદરાવાસીઓ છે છેલ્લા 4 દિવસ સુધી જે હેરાન પરેશાન થયા હતા, અને લગભગ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ યથાવત રહી હતી. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે પાણી ઉતરતા જે સરકારી તંત્ર છે તે સરકારી તંત્ર એક્શન મોડમાં આવ્યું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સો વાત કરવામાં આવે તો હાલમાં તો જે પ્રમાણે 4 અધિકારીઓને જે સૂચના છે તે સૂચના અને જવાબદારી છે જવાબદારી આપવામાં આવી છે કે જે પ્રમાણે જે નુકસાન થયું છે તે નુકસાન થયેલા લોકોનું જે સર્વે છે તે સર્વે કરવું, સાથે તે લોકોને કેશ ડોલ અને સાથે જ જે અન્ય જે મદદ છે તે મદદ કરવા માટેની જે સૂચના છે સૂચના આપવામાં આવી છે. પરંતુ હાલમાં તો જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જેને વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો હતો કે જે પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે પાણી ભરાવાની અને લોકોને જે સમસ્યા થતી હોય તેના પગલે ક્યાંક ને ક્યાંક તેનું કાયમી નિરાકરણ છે તે નિરાકરણ લાવવું જોઈએ. જે પ્રમાણે ગેરકાયદેસર રીતે જે જે મિલકતો છે એ મિલકતો ઊભી કરી દેવામાં આવી છે, અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કાંસ ઉપર જે પ્રમાણે જે ગેરકાયદેસર મિલકતો ઊભી કરી દેવામાં આવી છે જેના પગલે વડોદરાની જે વિશ્વામિત્રી નદી છે તે નદીમાં ક્યાંક ને ક્યાંક પૂર જેવી પરિસ્થિતિનું સામનો છે તે કરવો પડતો હોય છે. પરંતુ હાલમાં તો સરકાર દ્વારા જે 4 અધિકારીઓની નિમણૂક છે તે નિમણૂક કરવામાં આવી છે, સાથે 90 જેટલા જે અધિકારીઓ છે તે અધિકારીઓને સર્વે કરવા માટે પણ આદેશ છે તે આદેશ આપી દેવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે હાલમાં તો રાજ્ય સરકાર દ્વારા જે કેશ ટોલ અને જે પ્રમાણે જે નુકસાન થયું છે તે નુકસાનનું સર્વે કરી અને લોકોને તાત્કાલિક રીતે સહાય મળી રહે તેવી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. જોઈન્ટ પોલીસ કમિશનર કલેક્ટર ઓફિસ કોંગ્રેસના લોકો દોડી આવ્યા હતા અને ત્યાં ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે. ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાના કેસોમાં ખતરો જોવા મળી રહ્યો છે, ત્યારે વરસાદ બાદ વાણિજ્ય રોગચાળામાં વધારો થતા જોવા મળ્યો. જ્યારે 4 મહાનગરોમાં 253 જેટલા કોલેરાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં 193 કેસ નોંધાયા છે. કોલેરાના કેસો વધતા આરોગ્ય અધિકારીઓ દ્વારા ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. કોલેરાગ્રસ્ત વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો આપવામાં આવ્યા છે. અત્યારે કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે કોલેરાના કેસો વધી રહ્યા છે, જેના કારણે ગાઈડલાઈન જારી કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે તો કોલેરા વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો અત્યારે આપી દેવામાં આવ્યા છે. વરસાદ બાદ અત્યારે રોગચાળો વકર્યો છે, જેના કારણે અત્યારે ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે તો કોલેરાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. વરસાદ બાદ પાણીજન્ય રોગચાળામાં વધારો થયો તો બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો પણ અત્યારે વધ્યો છે. 4 મહાનગરોમાં 253 જેટલા કોલેરાના કેસ નોંધાયા છે. જે પ્રમાણે રાજ્યની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ હવે રોગચાળાએ માથું ચક્યું છે, અને જે રોગચાળો છે જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો છે તેના લીધે લોકો હાલાકીનો સામનો કરે છે, અને સાથે સાથે જ તાવના જે કેસો છે તેમાં વધારો થયો છે. વાયરલ તાવના કેસોની સાથે સાથે કોલેરાએ પણ એટલું જ માથું ઊંચક્યું છે. મચ્છરજન્ય રોગચાળો જે વધ્યો છે તેના લીધે પણ જે દવાખાના છે તેમાં મોટી સંખ્યામાં જે દર્દીઓ છે સારવાર લઈ રહ્યા છે. રાજ્યના 4 મહાનગરોની વાત કરવામાં આવે તો કોલેરાના 253 જેટલા જે કેસ છે તે નોંધાયા છે. 253 કેસ જેની અંદર જે અખાદ્ય ખોરાકની સાથે સાથે જે પ્રમાણે જે ખોરાક જે છે તે જે વધારે પડતી સંખ્યામાં જે લોકો લઈ રહ્યા છે અથવા તો જે અખાદ્ય ખોરાક લઈ રહ્યા છે તેના લીધે પણ આજે કોલેરાના જે કેસો છે તે વધ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અમદાવાદની અંદર 193 જેટલા જે કેસો છે તે નોંધાયા છે, એટલે કે ચિંતાનો વિષય એ છે. સાથે સાથે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે કે કોલેરાગ્રસ્ત વિસ્તારો જે રહેલા છે જે અમુક વસ્તુનું વેચાણ છે તે બંધ કરવામાં આવે. આ સાથે હેલ્થ વિભાગ દ્વારા પણ જે જાહેરમાં અને જે ગંદકી હોય તેવી જગ્યા ઉપર જે વેચાણ થતું હોય એવી લારી ગલ્લા ઉપર જે વેચાણ થતું હોય તેવી વસ્તુઓનો નાશ જે છે તે પણ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે હેલ્થ વિભાગ દ્વારા જે પાણીપુરી વેચતા જે એકમો છે તેની સામે પણ જે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આવા લોકો જે વાસી કોઈ વસ્તુ વેચે છે કે કેમ તે અંગેની પણ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. હાલ જે હેલ્થ વિભાગ દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેની અંદર કોલેરા ના વધે તે માટેની તકેદારી અને સાથે ગરમ પાણીની સલાહ પણ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. ત્યારબાદ ઇન્ટર્ન્સ અને રેસિડન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો.
રાજ્યની 6 સરકારી અને 13 ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ બંને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજના મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે. ગુજરાત સરકારે રેસિડેન્ટ તેમજ ઇન્ટર્ન્સ તબીબોના સ્ટાઇપન્ડમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે, જેના કારણે મોટી સંખ્યાના તબીબોને આર્થિક ફાયદો થશે. સરકારે જે કર્યો છે નિર્ણય તેની તબક્કાવાર વિગતો જો જોવા જઈએ તો મેડિકલ ઇન્ટર્ન્સમાં 21,840 રૂપિયાનું સ્ટાઇપન્ડ આપવામાં આવશે. આ ઉપરાંત ડેન્ટલ વિભાગમાં 20,160, ફિઝિયોથેરાપીની અંદર 13,440 અને આયુર્વેદિક તેમજ હોમિયોપેથિકમાં 15,120 રૂપિયાનું સ્ટાઇપન્ડ આપવાનો નિર્ણય આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી અંદાજિત 6 સરકારી મેડિકલ કોલેજ તેમજ 13 GMERS મેડિકલ કોલેજના તબીબોને સીધો લાભ પ્રાપ્ત થશે. ખાસ આ ઉપરાંત સરકારે જે નિર્ણય કર્યો છે તે મુજબ 1 એપ્રિલ 2024 તેનું અમલીકરણ લાગુ કરવાનો નિર્ણય સરકાર તરફથી કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ બાદ ઇન્ટર્ન્સ રેસિડેન્ટ તબીબોના પગારમાં વધારો કરવાથી રાજ્યની મેડિકલ આરોગ્ય સેવા સારી બનશે તેવા ઉમદા હેતુથી સરકારે આ એક મહત્વનો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગે ડિગ્રી મેડિકલ રેસિડેન્ટ તબીબોના લાભ માટે પણ મહત્વપૂર્ણ અગાઉથી નિર્ણય કર્યા હતા. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આ નિર્ણયથી રેસિડેન્ટલ તેમજ ઇન્ટર્ન્સ તબીબોની અંદર એક કામ કરવાની પ્રેરણા મળશે તેવા હેતુથી સરકારનો આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું અહેવાલ છે. રાજકોટમાં સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદનો મામલો અત્યારે સામે આવ્યો ત્યારે આ મામલાને લઈ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ACP ભરત વસિયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું છે કે સંતો સહિતના 8 શખ્સોએ 3 કરોડની છેતરપિંડી કરી છે. ફરિયાદી જસ્મીન માધકને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરવામાં આવી. ભક્તનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તમામ આરોપીઓને વહેલી તકે ઝડપી લેવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં આ ગેંગ વિરુદ્ધ 5 થી વધુ ગુના દાખલ થયેલા હોવાનું સામે આવ્યું છે. તો આ સમગ્ર મામલાને લઈને અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. 3 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે ત્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. પોલીસ દ્વારા અત્યારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો રાજકોટમાં સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો. કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે આજરોજ ભરત બસિયા એટલે કે ACP ક્રાઇમ તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં આ ટોળકી સામે 5 થી વધુ ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે અને આને જ લઈને ક્યાંક હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે જૂનાગઢ ખાતે પહોંચી હતી અને ત્યાં પણ તપાસ કરી હતી. ખાસ વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું ગુરુકુળ અને મંદિર બનાવવા માટે એક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક લોભામણી લાલચ છે તે આપવામાં આવી હતી અને ત્યારબાદ એક રોકાણ કરવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી. અને સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જસ્મીન માઢક દ્વારા એક ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ ટોળકીએ છેલ્લા 6 મહિનાથી ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે તેમની પાસેથી રકમ છે તે લીધી હતી અને ખાસ તો એક રોકાણના બહાને તેમની સાથે છેતરપિંડી થઈ છે અને આ જ કારણ છે કે આમની સાથે જે પ્રકારની ઘટના ઘટી છે તે જ પ્રકારની ઘટના રાજ્યના અનેક જગ્યા ઉપર આ પ્રકારનું જે ટોળકી દ્વારા જે છેતરપિંડી આચરવામાં આવી છે તે ચોક્કસથી ખૂબ જ મોટી ગુનાહિત પ્રવૃત્તિ. આ ટોળકી હજુ પણ પોલીસની પકડથી દૂર છે એટલે પોલીસ તરફથી પણ ક્યાંક કાર્યવાહી
તો શરૂ કરી દેવામાં આવી છે આ ટોળકીને પકડવા માટે. પણ આ ટોળકીમાં માધવપ્રિય સ્વામી સહિત અનેક જે સ્વામીઓ છે તે ક્યાંક હાલ અત્યારે પોલીસ પકડથી દૂર છે. અને જે ફરિયાદી છે તે ફરિયાદીનું સ્પષ્ટ કહેવું છે કે કેમ કેમ રીતે તેઓને ધમકાવવામાં આવે છે, એટલે કે પોલીસ પણ આમાં સક્રિયતાથી પોતાની જે કામગીરી છે તે કરે આવી પણ વાત ફરિયાદી તરફથી ક્યાંક થઈ રહી છે. ત્યારે ચોક્કસથી ક્રાઇમ બ્રાન્ચ પણ હાલ અત્યારે સમગ્ર વિગત છે તે તપાસી રહી છે. અને આ સાથે આ ટોળકીને પકડવા માટે સમગ્ર રાજ્યની પોલીસ છે તે ક્યાંક પોતાની કાર્યરત છે. અને આ સાથે કહી શકાય કે લાંબા સમયથી આ ટોળકી જે પ્રવૃત્તિ કરી રહી છે આ પ્રવૃત્તિ પાછળ હજુ પણ કેટલાક મોટા માથાઓ હોઈ શકે આ પ્રકારની પણ શંકાઓ સેવાઈ રહી છે. રાજકોટમાં બનાવ સામે આવ્યો છે જ્યાં સ્વામીઓ વિરુદ્ધ અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 3 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. તમામ લોકો સામે 5 થી વધુ ગુના દાખલ થયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે. ત્યારે તમામ આરોપીઓને વહેલી તકે ઝડપી લેવામાં આવશે. પોલીસ દ્વારા અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તો આ તરફ જૂનાગઢમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થનમાં સાધુ સંતોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગિરનાર મંડળ અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ અને જગતગુરુ મહેન્દ્ર નંદગીરી બાપુએ પણ નિવેદન આપ્યું છે. સંપ્રદાયના કેટલાક લાલચુઓના કારણે સમગ્ર સંપ્રદાયને બદનામ ન કરવા અપીલ કરવામાં આવી છે. અત્યારે અપીલ કરવામાં આવે છે. ગિરનાર મંડળ અધ્યક્ષે વિડીયો બનાવ્યો છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્દ્ર ભારતી બાપુએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હોવાની વિગતો સામે આવી. જગતગુરુ મહેન્દ્ર નંદગીરી બાપુએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. સ્વામિનારાયણના સંપ્રદાયને બદનામ ન કરવા જોઈએ તેવી વાત કરવામાં આવે છે. આ ચોક્કસ કે જે રીતે દિવસે ને દિવસે જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો ઉપર જે આક્ષેપો લાગ્યા છે અને પોલીસમાં ફરિયાદ નોંધાઈ રહી છે, જેને લઈને હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વહારે છે તે ગિરનાર મંડળના સાધુ સંતો આવ્યા છે. કેમ કે આખું એ સંપ્રદાય છે તે ખોટું નથી હોતું, આખું એ સંપ્રદાય ક્યાંક ગુનામાં નથી હોતું અને આખા એ સંપ્રદાયને બદનામ ન કરવો જોઈએ. સંપ્રદાયના કેટલાક લોકો લાલચુ હોઈ શકે છે, પરંતુ આખો એ સંપ્રદાય છે તેને બદનામ ન કરવો જોઈએ તેવું નિવેદન છે તે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી મહારાજ છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે. ખાસ કરીને ગઈકાલે રાજકોટની અંદર જૂનાગઢના જે કે સ્વામી અને અન્ય એક સ્વામી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે અને તે જ સ્વામી સામે અનેક વાર અગાઉ પણ ફરિયાદ નોંધાયેલી છે ને, જેને લઈને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર તો ક્યાંક અનેક જે જગ્યા ઉપર છે તે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવામાં આવી રહ્યું છે ને, જેને લઈને કોઈ પણ સંપ્રદાયને બદનામ ન કરવો જોઈએ. કારણ કે સંપ્રદાય ક્યારેય ખોટું નથી હોતું, પરંતુ અમુક લોકો છે તે ખોટા હોય છે અને અમુક લોકો લાલચું હોય છે, જેને લઈને આ નિવેદન છે તે આપવામાં આવ્યું છે ઇન્દ્ર ભારતી મહારાજ દ્વારા. તો બીજી તરફ જૂનાગઢ મુસ્કુન ગુફાના મહંત અને જે જગતગુરુ છે મહેન્દ્ર નાનગીરી મહારાજ તેમના દ્વારા પણ એક વિડીયો બનાવી અને જે તે નિવેદન આપવામાં આવ્યું છે કે ખાસ કરીને આખા એ સંપ્રદાયને લોકો ટાર્ગેટ કરે છે અને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જે ટાર્ગેટો કરવામાં આવે છે તે એક બદનામ કરવાની નીતિથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પરંતુ એક વ્યક્તિની પાછળ આખો એ સંપ્રદાય બદનામ ન થવો જોઈએ તેવું નિવેદન હાલ આ બંને જે સંત છે જૂનાગઢના તેમના દ્વારા આપવામાં આવ્યું છે. જી મહેસાણામાં કામ નહીં કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકારી કામ લીધા બાદ કામ નહીં કરનાર સામે કાર્યવાહી કરાશે. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે 3 કોન્ટ્રાક્ટરોને ટર્મિનેટ કર્યા. કોન્ટ્રાક્ટરોને ટર્મિનેટ કરી બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યા છે. તેમજ કોન્ટ્રાક્ટરો હવે સરકારી ટેન્ડર પણ ભરી શકશે નહીં. હાલ આ વિગતો સામે આવે છે. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે 3 કોન્ટ્રાક્ટરોને ટર્મિનેટ કર્યા હોવાની વિગતો સામે આવે છે. જ્યારે પણ રોડ રસ્તાની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે અને ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ જે પણ એજન્સીને કામ લાગે તેને કામ આપવામાં આવે છે અને જે પણ જેનું નીચું કામ નીચા ભાવ હોય તેને આપવામાં આવે છે અને જો એ પણ જો ના કરવામાં આવે
એ લોકો ટેન્ડર લાગ્યા બાદ પણ કાર્ય કામ કરતા નથી હોતા, તો ત્યારે સરકાર દ્વારા પગલાં ભરવામાં આવે છે અને તેવા જ ત્રણ કોન્ટ્રાક્ટરોને હાલમાં ટર્મિનેટ કરવામાં આવ્યા છે અને એક કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને મહેસાણા જિલ્લા પંચાયત રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ ટર્મિનેટ કરવામાં આવે છે અને તેને લઈને હાલ હવે તે નવા કોઈ કોન્ટ્રાક્ટ પણ નહીં લઈ શકે અને હાલ નવા કામ પણ નહીં મળી શકે. જી સુરતમાં શાળાના વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે અટવાઈ ગયા છે. સુરત પ્રાથમિક શિક્ષણ મંડળે કેન્દ્રીય મંત્રી રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો, જેમાં રજીસ્ટ્રેશન વખતે એક ઓપ્શન રદ કરવાની માંગ કરવામાં આવી. સુરતમાં સ્કોલરશીપ માટે સરકાર રજીસ્ટ્રેશનના નિયમો બદલતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થયા છે. નિયમોના ફેરબદલના કારણે સેંકડો બાળકો સ્કોલરશીપથી વંચિત રહે છે. અત્યારે વાલીઓ અને બાળકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓ અત્યારે અટવાઈ ગયા છે. ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે અટવાયા છે, કારણ કે સરકાર દ્વારા સ્કોલરશિપના રજીસ્ટ્રેશનના નિયમો બદલવામાં આવ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓએ ભોગવવાનો વારો આવ્યો છે. જો પિતા ગુજરાતી હોય તો એ વિદ્યાર્થીને સ્કોલરશિપ મળી શકશે, પરંતુ જો પિતા બિન ગુજરાતી હશે અને માતા ગુજરાતી હશે તો પણ એ વિદ્યાર્થીને સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિના હકથી એને વંચિત રાખવામાં આવશે. આમ તો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં અન્ય રાજ્યોથી સેંકડો લાખો કરોડો કહી શકાય જે વિદ્યાર્થીઓ જે છે એ આવીને વસેલા છે, અને એ વિદ્યાર્થીઓ હવે એવું લાગે છે કે આ શિષ્યવૃત્તિની જે પ્રથા છે એમનામાંથી વંચિત રહી જશે. જે ઓનલાઈન પ્રક્રિયા છે સ્કોલરશિપની, આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર અત્યારે વિદ્યાર્થીઓ ગુંચવાયેલા જોવા મળી રહ્યા છે, જેની સુરતના પ્રાથમિક શિક્ષણ મંડળ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે જે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે આ રજીસ્ટ્રેશનની અંદર રાશન કાર્ડને ફરજિયાત રાખવામાં આવ્યું છે, જેથી સુરતનું જે શિક્ષણ પ્રાથમિક મંડળ છે એમના દ્વારા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને સ્પષ્ટ પત્ર લખીને જે છે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાંથી રાશન કાર્ડ ફરજિયાત કાઢવાની માંગ કરવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે શું ખરેખર આ શિક્ષણ મંડળની માંગ સ્વીકારવામાં આવે છે, રજીસ્ટ્રેશનમાંથી આ રાશન કાર્ડની લાઈન કાઢવામાં આવે છે. જો આ લાઈન કાઢવામાં આવે તો હજારો સેંકડો વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી શકશે, પરંતુ જો સરકાર એના નિયમ પર અટલ રહેશે તો આ વિદ્યાર્થીઓ ચોક્કસથી અટવાવવાનો વારો આવી શકે છે. જી સુરતમાં વિદ્યાર્થીઓ અત્યારે સ્કોલરશિપ માટે અટવાઈ ગયા છે. સ્કોલરશિપ માટે રજીસ્ટ્રેશનના નિયમો બદલવામાં આવ્યા છે. ભાવનગરમાં તત્કાલીન પીએસઆઈ સામે ગુનો નોંધવા આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે પીએસઆઈ એન કે વિઝડા સામે ગુનો નોંધવા આદેશ આપ્યા. પીએસઆઈ પહેલા ગોગામાં 2021માં ફરજ બજાવતા હતા, ત્યારે હાલ કોર્ટે પીએસઆઈ સામે રેવન્યુ મેટરમાં ફરિયાદ નહીં લેતા કાર્યવાહી હાથ ધરી છે. તો પીએસઆઈ સામે ગુનો નોંધવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં તત્કાલીન પીએસઆઈ સામે ગુનો દાખલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો. તો એન કે વિઝડા સામે ગુનો નોંધવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ગોગામાં વર્ષ 2021માં આ પીએસઆઈ ફરજ બજાવતા હતા, ત્યારે રેવન્યુ મેટરમાં ફરિયાદ નહીં લેતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તત્કાલીન પીએસઆઈ સામે કાર્યવાહી કરવા માટે અત્યારે આદેશ આપી દેવામાં આવ્યા છે. જે ચોક્કસ જે ઘટના છે તે 2021ની ઘટના છે. ભાવનગર ઘોઘા તાલુકાની ઘોઘા તાલુકા નીચે આવતું જે તગડી ગામ છે ત્યાં આગળ રહેતા જગદીશભાઈ ગોંડલિયા તેમને 8/7/2021માં તેમની જે જમીન હતી તેમના માતાના નામની તે જમીનની અંદર અમુક ઇસમો એટલે કે 16 જણા જે ઇસમો હતા તે 16 જણા પૈકી એક મુખ્ય આરોપી છે. તેના દ્વારા જે દસ્તાવેજી કાગળિયા હોય તેની અંદર નામની અંદર છેડા કરીને અધિકારીઓ સાથે સાંઠગાંઠ રાખીને સમગ્ર જે જમીન છે તે પચાવી પાડવાની જે કાવતરું હતું તે ઘડ્યું હતું, ને જે જગદીશભાઈની જે જમીન છે જે તેને વારસાગતમાં મળવાની હોય તે જમીન છે તે પચાવી પાડીને તેની ઉપર કબજો કર્યો હતો.
આ સમગ્ર જે રેવન્યુ કેસની અંદર જગદીશભાઈ દ્વારા 8/7/2021 ભાવનગરના મોઘા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવામાં આવી હતી કે 16 ઇસમો દ્વારા એમની જે જમીન છે વારસાગતની તેને 16 ઇસમો દ્વારા ડુપ્લિકેટ દસ્તાવેજ અને અધિકારીઓની સાંઠગાંઠથી જે જમીન છે પચાવી પાડવામાં આવી છે તેના વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવે છે. પરંતુ જે સમયના જે એસપી હોય છે, આઈજી હોય છે, ડીવાયએસપી હોય છે તેને પણ રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ ગુનો નહોતો નોંધવામાં આવ્યો. તો શું આ ઉચ્ચ અધિકારીઓની વિરુદ્ધમાં પણ કોઈપણ જાતનું પગલાં, કાયદેસરની પગલાં લેવામાં આવશે કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય જોવા મળ્યો છે. એએમસી વોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાઈ ગયા છે. ઇન્સ્પેક્ટર રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ ગયા છે ત્યારે અત્યારે આ સમગ્ર મામલાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વોર્ડ ઇન્સ્પેક્ટર ₹9,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. આ કારણે ઓછી કરવા પેટે લાંચની માંગણી કરવામાં આવી હતી. એસીબીએ સંજય પટેલની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે. જી મેહુલ, એએમસી વોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે. ₹9,000 ની લાંચ લેતા ઇન્સ્પેક્ટરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. શું છે વધુ માહિતી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચારનો બોરિંગ છે તે દિવસે દિવસે વધતો જાય છે. અગાઉ પણ થોડા દિવસ પહેલા જ જે એસ્ટેટ વિભાગના જે આસિસ્ટન્ટ પીડીઓ છે તે 20 લાખ ની લાંચ માંગતા રંગિયાત પકડાયા હતા. ત્યારે વધુ એક જે વોર્ડ ઇન્સ્પેક્ટર કક્ષાનો જે કર્મચારી છે તે પકડાયો છે. જે લાંચની જે રકમ છે 9,000 રૂપિયા છે, 10,000 રૂપિયાની માંગણી કરી હતી. ઓફિસ જે છે તો ઓફિસની આકારણી ઓછી કરવા માટે અને ટેક્સમાં રાહત થાય તે માટે ઓછી આકારણી કરવા માટે ડિમાન્ડ કરવામાં આવી હતી. 10,000 રૂપિયાની જે ડિમાન્ડ છે તે સંજય પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ પૈસા જે કોર્પોરેશનના જે કર્મચારીએ માંગતા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો અને 9,000 રૂપિયાની લાંચ લેતા તે છતાં રંગે હાથ ઝડપાઈ ગયો છે. જે પ્રમાણે અત્યારે હાલ માહિતી મળી છે કે સંજય પટેલ છે તે કોર્પોરેશનમાં ક્લાર્ક તેમજ જે વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતો હતો અને 8 વર્ષ પહેલા તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કર્મચારી તરીકે જોડાયો હતો ત્યાં તે લાંચ લેવાની શરૂઆત કરી દીધી છે. હજી પણ આવા ઘણા બધા જે કર્મચારીઓ અધિકારીઓ છે જે બેફામ રીતે જે સામાન્ય લોકોને લૂંટી રહ્યા છે. જી જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અત્યારે આ સમગ્ર મામલાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સંજય પટેલની અટકાયત કરવામાં આવે છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે સુધારાઓ મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.